નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? સજાનંદ વિદ્યાલય બાબા સીતારામ ચોક નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત, પ્રકરણ 3 ભાગ 3. પ્રકરણ 3 કયું છે બાળ મિત્રો? આપો અને લો. હવે ગયા લેક્ચરમાં આપણે દાખલા શીખ્યા હતા, તેમાં આડી રકમ આપી હતી બરાબર, અને એમાં ખાલી જગ્યામાં આપણે પૂરવાનું હતું. તો મેં આડા અને ઊભા બંને દાખલા તમને સમજાવ્યા હતા, એ પ્રમાણે કરવાનું હતું. હવે આજે પાના નંબર 36, કયું પેજ નંબર? પાઠ્ય પુસ્તકના પેજ નંબર 36 પર વાર્તા છે. ચાલો હું તમને એક વાર્તા કહું. તો એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલો પડી ગયું. હવે રસ્તો ભૂલો પડે એટલે રડવા માંડે. આપણે પણ ક્યાંક સહેજ ભૂલા પડીએ ને તો રડવું આવી જાય. બાળ મિત્રો, તમે તો નાના છો, પણ અમારા જેવા મોટા પણ કંઈક અજાણ્યા રસ્તે જવાનું હોય ને તો ગભરાઈ જઈએ. શું થશે, કેવી રીતે મળશે, મળશે નહીં મળે, એવું થવા લાગે છે. તો તે સિંહનું બચ્ચું રડવા લાગ્યું અને માં 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 એમ બૂમો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી, તેને પોતાના ઘેર લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું હતું. તેના બીજા મિત્રો સસલા, ખિસકોલી અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા કે આપણી વચ્ચે સિંહ, અરે ના ના ના, તે આપણા બચ્ચાને ખાઈ જશે. સિંહ હોય એટલે દરેકને બીક લાગે કે સિંહ તો બચ્ચાને અને બધાને ખાઈ જાય. એટલે વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ. તો સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેણે જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો ઊભા રહો, તે આ રીતે જઈ શકે નહીં. તેણે કોઈક શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો. આપણે કુલ 240 હોવા જોઈએ. શું કહે છે? સિંહનું એક બચ્ચું કહે છે, આપણે કુલ 240 હોવા જોઈએ. ચાલો આપણે ગણીએ, આમાંથી કદાચ સિંહનું સિંહ છે તે કોઈકને ખાઈ ગયું હશે, એ આપણે જોવું પડશે. આવી કોણે વાત કરી? સસલાએ કહ્યું કે તમે ઊભા રહો, અમે આ ગણતરી કરી લઈએ. તો ટીલુએ સસલા અને હરણ ગણ્યા તો ત્યાં 27 સસલા હતા અને 48 હરણ હતા. તો કુલ કેટલી સંખ્યા થઈ? તો 27 વત્તા 48, 8 ને 7 15 9 5, વધી વળી 1 4 ને 2 6 6 ને 1 7, તો 75 કુલ સંખ્યા થઈ. હવે બીજામાં કહે છે કે વૃદ્ધ હરણે પક્ષીઓ અને જુઓ, આ આપણે જોયું ને, ટીલોએ સસલાને હરણ ગણ્યા. જો આ દેખાય છે, બધા અહીંયા બધા બેઠા છે, એ ગણ્યા. તો 27 શું હતું? સસલા અને 48 હરણ હતા. હવે વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી તો ત્યાં 124 શું હતું? પક્ષીઓ અને 38 ખિસકોલી હતી. તો કેટલા થશે કુલ? 124 વત્તા 38, 8 ને 4 12 9 બગડો, વધી વળી 1 3 ને 2 5, 5 ને 1 6 અને 1 9 1. તો કુલ સંખ્યા 162 થશે. હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 37 પર આપ્યું છે, તો એ આપણે જોઈએ કે ચાલો સરવાળો કરીએ અને હરણ અને સસલા કેટલા છે
એ આપણે આગળ જોયું ને કે આ જુઓ આ શું છે હરણ, આ શું છે સસલા, આ બેનો આપણે સરવાળો કર્યો તો 75 થયા. પછી એને છૂટા પાડ્યા છે અહીંયા તો કેટલા છે 48, તો 10 વખત 40 થાય તો 10 4 વખત અને 8 છૂટા, 27 10 2 વખત અને 7 છૂટા, એ રીતે ગણતરી કરી છે. હવે એમાં જો આ રીતે આ દાખલો ગણ્યો આપણે હમણાં ગણ્યો ને 8 × 7 15નો પાંચડો વધી પડી 1, 4 × 2 6 × 1 7, તો 75 હરણ અને સસલા હતા. હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 38 પર આપણે જોઈશું તો એમાં પણ પક્ષીઓ અને ખિસકોલીઓ ગણ્યા બરાબર ને, તો તે 162 થઈ. જુઓ પક્ષીઓ અને ખિસકોલીઓ થઈ અને 162 થયા. હવે વૃદ્ધ હરણે કહ્યું કે આપણે 240ની સંખ્યામાં હતા. કેટલા હતા કુલ બધા થઈને પક્ષીઓ અને પ્રાણીઓ 240. હવે બધા મળીને આપણે કેટલા છીએ એ આપણે ગણીએ. તો હવે તમે કલ્પના કરી શકશો, સિંહનું બચ્ચું ઘરે પાછું જઈ શકશે, સિંહના બચ્ચાએ કોઈ પ્રાણીને ખાધું છે, હવે આપણે એ જોવાનું છે. તો જુઓ બાળ મિત્રો, પક્ષીઓ અને ખિસકોલીઓ ભેગા મળીને કેટલા હતા 162 જુઓ છે ને, આ 162. અને સસલા અને હરણ આગળ જોયું હતું આપણે કે સસલા અને હરણ હતા 75 બરાબર. તો હવે આપણે અહીંયા જુઓ આ છે પક્ષીઓ અને ખિસકોલી 162, હરણા અને સસલા 75, તો એ બંનેનો સરવાળો કરીશું. તો 5 × 2 = 7, 7 × 4 = 9, તગડો વધી પડી 1, 1 × 1 = 2, તો કેટલા થયા 237 કુલ થશે. હવે આપણને કહે છે કે કુલ કેટલા હતા, 240 હતા. તો કહે છે હવે તમે કલ્પના કરી શકશો કે સિંહનું બચ્ચું ઘરે પાછું જઈ શકશે, સિંહના બચ્ચાએ કોઈ પ્રાણીને ખાધું છે. તો હા, વૃદ્ધ હરણની ગણતરી પ્રમાણે કુલ પ્રાણીઓ કેટલા હતા, કે કુલ પ્રાણીઓ 240 હતા. તેમાંથી પક્ષીઓ અને પ્રાણીઓનો આપણે સરવાળો કર્યો તો 237 થયા. તો 240માંથી 237 બાદ કર્યા તો બાકી રહ્યા 3, તો 3 પ્રાણી ખૂટે છે. તો સિંહના બચ્ચાએ 3નો શિકાર કરી ખાધા હશે. કેટલા ખાધા, 3 પ્રાણી કે પક્ષી ગમે તે ખાધું હશે, પણ કુલ 240માંથી 3 ઓછા થયા છે. હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 39માં જુઓ વીજળીના ગોળા કેટલા છે. એક કારખાનામાં પ્રથમ દિવસે 237 બલ્બ બન્યા, બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા, તો કારખાનામાં કુલ કેટલા બલ્બ હશે, શું થશે, કુલ કેટલા બલ્બ બન્યા હશે. બલ્બ એટલે આ લાઇટના ગોળા આપણા ઘરમાં છે ને એ. તો જુઓ આપણે હવે એનો દાખલો ગણીશું કે 270 બલ્બ પ્રથમ દિવસે વત્તા 123 બલ્બ બીજા દિવસે, તો તેનો સરવાળો આપણે કરશું તો કેટલા થશે. જુઓ એનો સરવાળો અહીંયા કરીએ છીએ તો 3 × 3 = 7 × 2 = 9 + 2 = 1 = 3, તો 393 કુલ બલ્બ બને બરાબર. પ્રથમ અને બીજા દિવસના થઈને 393 કુલ બલ્બ બનશે. હવે અહીંયા આપણને કહે છે કે 270 અને 123 એનો સરવાળો 350 કરતા વધારે છે કે ઓછો, તો કેટલો છે, 350 કરતા વધારે છે, 393 છે.
તો બધા મળીને કુલ 393 બલ્બ થયા. હવે એના પછી પાઠ્યપુસ્તકના પેજ નંબર 40 પર, પેજ નંબર 40 પર આપ્યું છે, જુઓ, મીણબત્તીની દુકાન. નામ શું છે? રફી મીણબત્તીની દુકાન. કોની? રફી મીણબત્તીની દુકાન. ત્યાં તે શું વેચે છે? મીણબત્તી વેચે છે. તો દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી. હવે આ પારસ આવ્યો. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. તો હવે રફી મીણબત્તી દુકાનવાળા પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? તો જુઓ, કુલ કે એટલે સરવાળો. શું કહેવાય? કુલ કે એટલે સરવાળો. હવે અહીંયા કહે છે કે શું સરવાળો 400થી વધારે કે ઓછો હશે? તો આપણે એનો સરવાળો કરીશું. જુઓ, અહીંયા આપણે લખીએ 237 મીણબત્તી પારસે આપી. કોણે આપી? પારસે આપી. અને 153 મીણબત્તી દુકાનદાર પાસે હતી અને 237 પારસે તેને આપી. તો કુલ કરવાનું છે. અહીંયા આપણે તેનો કુલ એટલે સરવાળો. સમજણ પડી બાળમિત્રો? તો હવે 7 ને 3 10 ને 0 વધી પડી 1, 5 ને 3 8, 8 ને 1 9, 2 ને 1 3. તો સરવાળો થયો 390. રફી દુકાનદાર પાસે કુલ 390 મીણબત્તી થઈ. હવે આપણને અહીંયા ઉપર કહ્યું હતું 400થી વધારે છે કે ઓછી? તો તે મીણબત્તી 400થી ઓછી છે. કેટલી ઓછી છે? 10. હવે એના પછીનો દાખલો આવે છે. જુઓ કે ટ્રેનના આ કેવા કહેવાય દાખલા ખબર છે વિદ્યાર્થી મિત્રો? કોયડા ઉકેલ. શું કહેવાય? આને કોયડા ઉકેલ કહેવાય અથવા વ્યવહારિક દાખલા કહેવાય. હું પરીક્ષામાં પૂછું કે નીચેના કોયડા ઉકેલ શોધો અથવા નીચેના વ્યવહારિક દાખલા ગણો, એટલે આવા દાખલા, આવી રકમ લખેલા હોય એ દાખલા. એમાં કુલ આવે તો સરવાળો આવે, બાકી હોય, ખોવાઈ ગયા હોય, ઓછા થયા હોય તો બાદ બાકી કરવાની. હવે આમાં કહે છે કે ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે? જુઓ, આ ટ્રેન દેખાય છે ને, છુક 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 ગાડી આવી, એન્જિન જુઓ ધુમાડા કાઢે છે. આ તેના ડબ્બા છે. આ એક ડબ્બામાં 132 લોકો છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા હશે? કુલ આવ્યું એટલે આપણે સરવાળો કરીશું. તો 132 વત્તા 139, 9 ને 2 11 નો 1 વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6, 1 ને 1 2. તો જવાબ આવશે બંને ડબ્બામાં થઈને કુલ 261 લોકો બેઠા છે. હવે એના પછી પાઠ્યપુસ્તકના પેજ નંબર 41 પર આવે છે કે સોનુએ 138 કાંકરા મેળવ્યા, કરીમે 44 કાંકરા મેળવ્યા. તો હવે તેમણે પાછું વિદ્યાર્થી મિત્રો કુલ આવ્યું, કુલ કેટલા કાંકરા મેળવ્યા? તો ફરી પાછો સરવાળો, 138 વત્તા 44. બાજુમાં વિગત લખવાની, અહીંયા જવાબ લખવાનો, હું PDFમાં મોકલીશ, એ જ પ્રમાણે પરીક્ષામાં લખેલું હોવું જોઈએ, નહીંતર માર્ક કાપી લઈશ. 8 ને 4 12 બગડો, વધી પડી 1, 4 ને 3 7, 7 ને 1 8, 1 નો 1, 182 કુલ કાંકરા મેળવ્યા. પછી જવાબ લખવાનો નીચે કે તો હવે તેમણે
ટકરા મેળવ્યા હશે. એના પછી આવે છે કે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. જો છોકરીઓને 136 નારંગી, છોકરાઓને 128 નારંગી મળી તો એ બંનેનો સરવાળો 264 થયો. છોકરીઓને 240 કેરી મળી, છોકરાઓને 243 મળી, એ બંનેનો સરવાળો 483 થયો. હવે શું કહેવામાં આવે છે કે કુલ શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો જુઓ કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો છોકરીઓ 376, છોકરાઓ 371 છે. પહેલાં આપણે છોકરીઓ અને છોકરીઓ કેરી અને એ બે ગણીશું. તો 136 છોકરીઓ કેરી નારંગી, 240 છોકરીઓ કેરી, એટલે કુલ 376 છોકરીઓ થઈ. પછી 128 છોકરાઓની નારંગી, 243 છોકરાની કેરી, કુલ 371 છોકરાઓએ કેરી અને નારંગી ખાધી. પછી આપણે શું કરીશું, 376 છોકરીઓ અને 371 છોકરાઓ, તો બંનેનો સરવાળો કરીશું તો 747 કુલ વિદ્યાર્થીઓ શાળામાં, કુલ 747 કુલ વિદ્યાર્થીઓ છે. તો પ્રશ્ન કહે છે, અહીંયા જો નીચે બધાએ પ્રશ્ન આપેલા છે, તો કહે છે કે શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો 747. શું છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી? તો છોકરીઓની સંખ્યા કેટલી છે, 376, કે જે 350 કરતાં વધારે છે. આમાં સમજણ પડી બાળ મિત્રો? હવે આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલમાં લખેલું લખાણ ગણિતની નોટમાં સ્વચ્છ, સુંદર અને સારા અક્ષરે લખવાનું રહેશે. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું. બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.